બનાસકાંઠા જિલ્લામાં રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા 7 એપ્રિલના રોજ સ્કોલરશીપની NMMS પરીક્ષા યોજાશે, જેમાં બનાસકાંઠા જિલ્લાના 67 સેન્ટર પરથી 18,460 વિદ્યાર્થીઓ સ્કોલરશીપની NMMSની પરીક્ષા આપશે. ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા બનાસકાંઠા જિલ્લામાં આગામી 7 એપ્રિલે NMMSની પરીક્ષા યોજાનારી છે, જેમાં જિલ્લાના 67 સેન્ટરો પરથી 619 બ્લોકમાં 18,460 વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપશે, જે પરીક્ષા 7 એપ્રિલના સવારે 10 કલાકથી બપોરના 2 કલાક સુધી યોજાનાર છે, જેમાં જિલ્લાની ભૌગોલિક પરિસ્થિતિને ધ્યાને લેતા જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા જિલ્લામાં પરીક્ષા વિવિધ સ્થળોમાં લેવાશે. પરીક્ષા સ્વચ્છ અને શાંત વાતાવરણમાં લેવાય અને વિશ્વસનીયતાનું વાતાવરણ સર્જાય, તેમજ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે, તેમજ પરીક્ષા સંચાલકો સરળતાથી ફરજ બજાવી શકે અને પરીક્ષાર્થીઓ નિર્ભય રીતે પરીક્ષા આપી શકે તથા કોઈ ખલેલ ન પડે તે હેતુસર જે તે પરીક્ષા કેન્દ્રના સ્થળોએ કલમ 144 પ્રતિબંધિત હુકમો ફરમાવવામાં આવેલા છે. મહત્વની વાત કરવામાં આવે તો પોલીસ અધિકારી કે કર્મચારીના સગા અથવા સંતાનો જે પરીક્ષા આપતા હોય તેવા કેન્દ્રો પર તેઓ બંદોબસ્તની ફરજ બજાવી શકશે નહીં. પરીક્ષાર્થીઓ શાંતિપૂર્ણ માહોલમાં આ પરીક્ષા આપી શકે તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આગોતરું આયોજન કરી તમામ પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે. 7 એપ્રિલ 2024ના રોજ રવિવારના રોજ સમગ્ર જિલ્લાની અંદર NMMSની એક્ઝામ યોજાવાના છે. આ પરીક્ષા જિલ્લાની અંદર કુલ 67 કેન્દ્રો પર યોજાવનાર છે, જેમાં 18,160 બાળકો ભાગ લેવાના છે. જિલ્લા વહીવટીતંત્ર અને માન્ય કલેક્ટર સાહેબશ્રીની સૂચના અનુસાર તમામ વ્યવસ્થા કરેલી છે. ઉપરાંત રાજ્ય પરીક્ષા બાંડ ગાંધીનગરની સૂચના અન્વયે જે સમગ્ર SOP મળેલી છે, એ અન્વયે તમામ સેન્ટરો ઉપર તમામ વ્યવસ્થા સુનિશ્ચિત કરેલી છે. તમામ બાળકો સરસ રીતે પરીક્ષા આપી શકે, સારા વાતાવરણમાં પરીક્ષા આપે એ માટે તમામ વ્યવસ્થા આગોતરું આયોજન કરવામાં આવેલું છે.